જોઈ જે મદદ અરી આમાં આયેલું જતો મદદ આમ તો ના હાલતું પણ જેમ હાલતું એમ એ આપણે જોવાનું નથી કે એક જહાજ મધદરિયે જઈને પોતાની દિશા ભૂલી જાય કે દિશા આપણી ભાષામાં કહી તો એ ભૂલું પડી જાય તો એના કેપ્ટનને એવી કઈ વસ્તુની જરૂર પડશે જેના થકી એ બહાર આવી શકે. હવે લાયકાતને બુદ્ધિને ના કહેવાનું રીએ, કારણ કે એનામાં લાયકાત હોય બુદ્ધિ હોય ત્યારે જ એ કેપ્ટન બની શકે. કે એક ખેડૂત હોય જે 50 વીઘાનું વાવેતર કરે, 100 વીઘાનું વાવેતર કરે, એ પણ જોયા જાય એના કેવી રીતના કે વરસાદ કેવો થશે, વધુ થશે, ઓછો થશે, મીડિયમ થશે, કેવો વરસાદ થશે એ ખબર ના હોય છતાં પણ આટલું બધું વાવેતર કરી જાય, એની પાછળ કયું તત્વ કામ કરે. કે એક ખેડૂતનો પુત્ર હોય જેને 50 વીઘા જમીન હોય છતાંય આટલું મૂકીને 10,000 વાળી જોબ કરે, આની પાછળ કઈ વસ્તુ કામ કરે. પણ એ પેલા જય હિન્દ જય જયકર ગુજરાત, પ્રેસ ધ બેલ આઇકન અને સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ. ધન્યવાદ. હેલો એન્ડ નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આશાની. કે ખેડૂત હોય એ 50 વીઘા વાવી જાય, 100 વીઘા વાવી જાય, એની પાછળનું કારણ હોય છે આશા. કે એક કેપ્ટન હોય જે મધદરિયે જઈને ભૂલો પડે ત્યારે એને બુદ્ધિ લાયકાત બધું હોય, પણ એનામાં આશા ના હોય તો કે હું બારે નહીં નીકળી શકું, એવી આશા ના હોય તો એ નીકળી શકશે 100 ટકા નહીં. કે એક ખેડૂત પુત્ર હોય જેને 50 વીઘા જમીન હોય છતાં એ 10,000 વાળી જોબ કરવા જાય, એની પાછળ કાંઈક તો આશા હોય છે. પણ પછી મને આજ હું કાલે ન્યૂઝ વાંચતો હતો ને, એવું વાંચતા વાંચતા મને એક આડું આવ્યું કે પાકિસ્તાન પોલીસે ગધેડાને અરેસ્ટ કર્યો, આની પાછળ શું આશા છે ને એ મને હોય 100 ટકા નથી સમજાતું. પણ છેલ્લે એક વિચાર આવ્યો કે ગધેડા આખર આવું જ કરી શકે, કે એક ગધેડો બીજા ગધેડાને અરેસ્ટ જ કરી શકે, એનાથી વધારે નહીં. કે આપણું જીવન થોડુંક આશાવાદી હોવું જોઈએ એવું આપણા પૂર્વજો પણ કહી ગયા છે. કોઈક આશાવાદી પિતા હોય તો એ પોતાના બાળકને સ્કૂલે ભણવા મૂકે, ભણવા મૂકે એટલે 2-3 વર્ષમાં ખબર પડી જાય કે આ ભણશે કે 3જી પેઢી જાય ગઈ હે. હવે જી ખબર પડે, ટૂંકમાં ભણશે કે નહીં ભણે એ ખબર પડી જાય. હવે ના ભણે એમ હોય છતાંય એ વ્યક્તિ તો આશાવાદી રહ્યો, આશાવાદી છે એટલે એને એમ થાય કે ભલે કાંઈ જાજુ ના ભણે તો કાંઈ નહીં, સ્કૂલિંગ લાઈફ પૂરું કરે, 10 કરીને સામાન્ય આઈટીઆઈ કરી લે ને તો ગમે ત્યાં એને 15-20 હજાર પગાર મળશે. કે આવો એ આશા એવી રાખી હોય કે સામાન્ય ભણીને નબળો હોય તો આવી આશા રાખે, અને થોડીક ટાઈમ થાય આશા હોય એને આશામાં ને આશામાં એ બાળક ભણે, ભણે એટલું જ નહીં એ આઈટીઆઈ કરે, પછી થોડાક ટાઈમ જોબ કરે ને ભવિષ્યમાં એનો પગારે ગામના ઘણા બધા વ્યક્તિઓ કરતા વધારે થાય. કે આશાથી આવા ફાયદા થાય કે આશાવાદી વ્યક્તિ હોય તો આવો ફાયદો થઈ શકે. અને આવા આપણે ઉદાહરણો ગોતવાની જરૂર નથી, આપણી આજુબાજુ હોય કે જેને 10મામાં 3 ટ્રાય કરી હોય ને પછી આઈટીઆઈ કર્યું હોય અને એનો પગાર તો આપણે 3-4 જણાનો ભેગો કરીને તો એનાથી એ વધારે થતો હોય. હકીકત તો એવી છે કે આપણા જીવનનું એક પણ કામ આશા વિના શક્ય જ નથી. કે હું અહીંયા કંઈકનો બેઠા બેઠા તમારા હું બોલબોલ કરું, સોરી બેઠા બેઠા નહીં પણ આમ ઊભા ઊભા કે ઊભા ઊભા કંઈકનો બોળબોળ કરું, એની પાછળ મને કાંઈક તો આશા હશે. તમે અહીંયા આવીને યુટ્યુબ ખોલ્યું, યુટ્યુબમાં વિડીયો જુઓ, એમાં કાંઈક તો આશા હશે જ ને. હા ભલે એ આ યુટ્યુબમાં એવી કેટેગરી આવતી નથી સારું, પણ છતાંય તમને કંઈક શીખવાનું, જાણવાનું, મનોરંજન મેળવવાની કાંઈક તો આશા હશે ને. કે તમે સવારે ઉઠીને કામે જાઓ, હું સવારે ઉઠીને કામે જાઉં, એમાંય મને કાંઈક તો આશા હશે ને. અરે એ તો ઠીક આપણા પેરેન્ટ્સ આપણે ખાવું પીવું નાવું ધોવું આ બધું ફ્રીમાં આપે, ખાવું પીવું ભણવું આ બધું કરાવે, એમાંય એની કાંઈક તો આશા હશે જ ને યાર. ના હોય એવું બને નહીં, ના હોય એવું બને નહીં, 100એ 100 ટકાની વાત છે. ના હોય તો યાર આપણે કેટલાય ન્યૂઝમાં જોતા હોય કે અઠવાડિયામાં એક ન્યૂઝ તો આવતી જ હોય કે આ જગ્યાએથી ફલાણી જગ્યાએથી 2 દિવસનું 1 દિવસનું બાળક એમનેમ રેઢું મળી આવ્યું. કે આપણા પેરેન્ટ્સ આપણે ખવડાવે પીવડાવે ભણાવે એમાંય કાંઈક તો આશા હશે ને. હા પછી એવી હોય કે મારું સંતાન ભણીને મારું નામ મોટું કરે, મારું સંતાન મોટું થઈને મને હાચવે, એ કંઈક નાનામાં નાની આશા તો હશે જ યાર. આપણા જીવનમાં આશા હોવી જ જોઈએ, અને એના વિના આપણા જીવનનું એક પણ કાર્ય શક્ય જ નથી. કે હું 50 વીઘાનું વાવેતર કરું, તમે 50 વીઘાનું વાવેતર કરો, તો મને આશા એવી હશે કે આ વખતે 50 વીઘાની મગફળી વાવી તો મિનિમમ 1000 મણ તો થવી જ જોઈએ, અને આવી આશા હશે તો જ કામ થઈ શકે નહીતર
નહીં કે મને ખબર હોય કે 50 વીઘાનું વાવીને 50 મણ મગફળી થાય તો હું શું સારી રીતે કામ કરી શકી ના. એટલે દરેકે દરેક કામમાં આશા હોવી જોઈએ, પણ લિમિટ બહાર નહીં. કે હવાર ઉઠવાનું ટેકાણું ના હોય, મમ્મી 10 વાર લત મારીને ચા દેવા આવતી હોય કે ચા દેવા આવતા હોય ત્યારે આપણે ઉઠતા હોય, પછી આપણે આશા એવી રાખતા હોય કે હું મોટી ફોર વ્હીલમાં ફરીશ, તો એ નકામી કહેવાય. કે આપણે જેટલું આપી એટલું જ સામે મળે એ આપણે ખબર હોવી જોઈએ. કે આશા એક લિમિટમાં હોવી જોઈએ. કે આપણે ખબર હોય તો 5મા કે 6ઠા ધોરણમાં ઇંગ્લિશમાં એક પાઠ આવે કે એક ભાઈ ને ઈંડું મળ્યું, ઈંડું મળ્યું ને અહીંયા ઈંડા લઈને હાલતો થયો ને બેઠો એટલે વિચારે ચડી ગયો કે આ ઈંડોમાંથી એક મરઘી થાય, એ મરઘીને હું રાખીશ, એ પાછી મ્યા હે એટલે એમાંથી બીજી મરઘી થાય, એ બધાને હું રાખીશ, આમ મરઘીઓ થતી જાય અને પછી ઈંડા થાય ને એની હું ફેક્ટરી ખોલીશ. હવે એટલામાં તો આ ઓલું જે ઈંડું હતું ને ફૂટી ગયું. હવે આવી રીતના તમે આશા કેવી રીતના રાખી? પેલા એક નોટ કહી દઉં કે આ પાઠ આવો આવતો એ મને ખબર નથી, ઘણા વર્ષો પહેલા વાંચ્યો હતો અને જરૂર મુજબ મેં ચેન્જ એ કર્યા હે, એટલે એવું ના લખતા કે આ પાઠ જ છે, નકો વળી પાછા તમે કહો કે આવું પાઠમાં ક્યાં આવતું નથી. એટલે કે જરૂર મુજબ ચેન્જ કરીને વાત કરી કે આપણે અગર ઈંડું હોય ને તો એની વાનગી બનાવાય ફેક્ટરી નહીં. હવે યાર અહીંયા સુધી આવ્યો હોય તો શું કરવાનું હોય તમને ખબર છે, ઠોકો લાઈક કરો અને યાર હા શેર નથી કરતા શેર કરો, વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને તમારી યુટ્યુબ ચેનલ હોય તો એમાં ડાઉનલોડ કરીને નાખો, 100% સ્ટ્રાઇક નહીં મારો, અત્યારે તો નહીં મારું ભવિષ્યનું હું પછી કહી દઈશ યાર, એટલે શેર કરો યાર. આજ કે હું બધે આગળથી આશા રાખું કે દરેકે દરેક વ્યક્તિ શેર કરશે, નહીં કરો કઈ ફેર નથી પડતો એટલે શેર કરો. દર વખતની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ. અંતે આશા અમર હે, અંતે જય હિન્દ, જય જય ગુજરાત, આઈ લવ યુ ઓલ.